બાળકો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા બાળકો? મજામાં? સરસ. ચાલો હવે તો ધીમે ધીમે સ્કૂલો ખુલતી જાય છે હો ભાઈ. પ્રથમ દસમું ધોરણ ખુલ્યું, પછી નવમું ધોરણ, અને હવે ટૂંક સમયમાં 6-8 ધોરણ પણ ખુલે છે. એમ ધીમે ધીમે હવે તમારો પણ વારો આવી જશે અને તમારે પણ હવે સ્કૂલે આવતું થવાનું છે. થોડા દિવસ છે, બરાબર? તો ચાલો આપણે હોશે હોશે વિડીયોના માધ્યમથી આપણે આપણો અભ્યાસ તો શરૂ રાખીશું, બરાબર? તો ચાલો આજે આપણે કલોલ વિશે ભણવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના દફતરમાંથી કલોલનું પુસ્તક કાઢે, પેન્સિલ, સંચો, રબર, જે કાંઈ જરૂરી સાધન હોય એ બધું જ કાઢો, બરાબર? આજે જે કરવાનું છે થોડું લખાણવાનું કામ છે, બરાબર? તો ચાલો હવે આપણે જોઈએ કે કલોલ વિષયના 7મા એકમની અંદર પાના નંબર 3 કાઢો અને એમાં તમે જુઓ આ એકનું એક છે. 3 નંબરના પેજ ઉપર સૂચના છે, ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. હવે એમાં થોડા શબ્દો ક વાળા આપણને આપ્યા છે, બાકીના આપણે યાદ કરી અને લખવાના છે. તો આપણે લખવાની કોશિશ કરીશું. તો છે કેરી, કાગળ, કાકા, કાળું, કાપી, કાચ અને કા. એ સિવાય ક થી શરૂ થતા શબ્દો આપણે લખવાના છે. તો ચાલો આપણે લખીશું ક પરથી કાતર, બરાબર ને? આવે ને? પછી આવે, પછી કાચી થાય ને, હે? પછી કાપડ, બરાબર? પછી કાજળ. તો આ બધા જ ક ઉપરથી શબ્દો થયા ને. તો આ શબ્દો મેં લખ્યા છે, તમારે પણ આ શબ્દો તમારા પુસ્તકની અંદર લખવાના છે. પણ થોડી વાર ખમો, પહેલા બધું જ પૂર્ણ કરીએ ત્યારબાદ. ચલો હવે એમાં એમાં આના પછી નીચેની બાજુ જુઓ. આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. એમાં 3 વાક્યો આપ્યા છે. કેવા છે જુઓ તો, ક થી શબ્દ શરૂ થાય છે એવા વાક્યો છે. કાકાએ કેરી કાપી, કાકાએ કાગળથી કેરી કાપી, કાકાએ કાગળથી કાચની કેરી કાપી, બરાબર? તો હવે એ રીતે આપણે આગળના બે વાક્યો લખવાના છે. તો કેવી રીતે લખીશું? તો કાકાએ પછી
પ્રણામી. બરાબર ને? આવી રીતે આગળ આગળ યાદ કરો. પછી આવશે બધાને.